કોરોના કાળની મહામારીમાં આજે એક તરફ કેટલાક લોકોએ કમાણીની તકો શોધી લીધી છે તો બીજી તરફ નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિર દ્વારા ઐતિહાસિક નિર્ણય લઈ ગરીબ મધ્યમ વર્ગના લોકોના બહાર આવ્યું છે આ મંદિર સંચાલિત રેડિયોલોજી એન્ડ ઇમેજિંગ સેન્ટરમાં દોઢ માસ સુધી એચઆરસીટી સીટી સ્કેન કોવિડના રિપોર્ટ નિઃશુલ્કપણે કરાશે તેવી જાહેરાત મંદિર દ્વારા કરાઈ છે ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ શ્રી સંતરામ મંદિર દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ખાસ કરીને કોરોના કાળમાં આ મંદિરે સરાહનીય સેવા કરી લોકોના દુઃખ દર્દ લીધા છે જેના દાખલાઓ છેલ્લા એક વર્ષમાં ઘણા બધા છે મંદિરના ગાદીપતિ પૂજ્ય રામદાસજી મહારાજે વધુ એક સેવા કાર્યરત કરવાની જાહેરાત કરી હતી જેનો લાવો આજથી એટલે કે અખાત્રીસથી દર્દીઓને આપવાનો શરૂ થઈ ગયો છે તમે આ ફૂટેજની અંદર જોઈ શકો છો કેટલાય જરૂરિયાતમંદ લાભાર્થીઓ આ સેવાનો લાભ લઈ રહ્યા છે આ કોવિડ નાઇન્ટીન ના કપરા સમયની અંદર મંદિર દ્વારા કરાયેલું આ સરાહનીય કાર્ય ખરેખર ઇતિહાસમાં વખાણાશે આ સેવા અખાત્રીજ ના દિવસથી શરૂ થઈ છે જે આગામી ત્રીસમી જૂન સુધી એટલે કે દોઢ માસ સુધી વિનામૂલ્યે ચાલુ રહેશે રવિવાર અને અન્ય રજાના દિવસે પણ આ સેવાનો લાભ મેળવી શકાશે દર્દીઓને ડોક્ટરનો રેફરન્સ લેટર જરૂરથી લાવવો પડશે ખરેખર આ પ્રશંસનીય સેવા ખેડા જિલ્લાના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ બની રહેશે જય મહારાજ યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની સંસ્થા જનસેવા એ જ પ્રભુ સેવા સૂત્રને વરેલી છે મંદિરના ઘણા મકાનો પર પણ સર્વભૂત હિતેર હતા એ આ સૂત્ર અંકારેલું છે ભ્રમલીન ગુરુ મહારાજ નારાયણદાસજી મહારાજે ઘણા વર્ષોથી આરોગ્યને લક્ષી ઘણા પ્રકલ્પો શરૂ કરેલા છે જેવી કે સીટી સ્કેન એમઆરઆઈ પેથોલોજી લેબ આંખનું દવાખાનું તો ગુજરાતમાં પ્રથમ છે જ્યાં વધારેને વધારે મોતિયાના ઓપરેશનો થાય છે નજીવ આધારે અને ફ્રી પણ અત્યારે કોવિડ મહામારીનો ખૂબ પ્રસાર થયો છે અને મધ્યમ વર્ગને રાહત થાય એ માટે પૂજ્ય રામદાસજી મહારાજે સીટી સ્કેન અને બ્લડ રિપોર્ટ ઘણા નજીવા દરે તો થતાં હતા તદ્દન ફ્રી કરવાનું નક્કી કર્યું છે જય મહારાજ